ઇકબાલગઢ યુજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા જુનિયર ઇજનેરની બદલીને લઈ દરેક ગામોના સરપંચો સહિત મોટી સંખ્યામાં લોકો પાલનપુર અધિક ઇજનેરને રજૂઆત કરવા ધસી આવ્યા. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ખાતે આવેલ ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરીમાં ફરજ બજાવતા જુનિયર ઇજનેર અને જે એમ ઝાલાની બદલી થતાં ખેડૂતને આઘાત લાગ્યો છે અને એક કર્મનિષ્ઠ અને લોકોની વીજ બાબતે ખાસ ધ્યાન આપી સતત ફિલ્ડમાં રહેતા એવા જુનિયર ઇજનેરની બદલી અન્ય જગ્યાએ થયેલ છે. તેઓએ તાત્કાલિક ઇકબાલગઢ ખાતે પરત ફરજ પર લગાવવાની માંગ સાથે અમીરગઢ તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ અને દરેક ગામોના પંચાયતોના સરપંચને પોતાના લેટરપેડ ઉપર લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવા માટે અધિક ઇજનેરની ઓફિસ પર પાલનપુર ખાતે ધસી આવ્યા હતા અને લોકોની વીજ બાબતે ખાસ ધ્યાન દોરી તાલુકાને અંધારપટમાંથી મુક્ત કરનાર કર્મનિષ્ઠ એવા જુનિયર ઇજનેર જે એમ ઝાલાની બદલી પરત ઇકબાલગઢ ખાતે કરવા જોરદાર રજૂઆત કરેલ હતી. શુક્રાણાવાસિયા જેડેશ ટીવી અમીરગઢ. એમ જે એમ ઝાલા સાહેબની બદલી ત્યારે કરી છે બીજી જગ્યાએ, તે તાત્કાલિક ઇકબાલગઢ બદલી કરે કે એમની કામગીરી સારી છે ને એમને લોકોને આ કામગીરીથી સંતોષ હતો, પણ તાત્કાલિક બદલી કરી એટલે જલ્દી બદલી કરીને અહીંયા મોકલે. ઇકબાલગઢ ઇજ્યુએસએલના અધિકારી શ્રી જે એમ ઝાલા સાહેબની અચાનક તાત્કાલિક બદલી કરવામાં આવી છે, ખોટી રીતે બદલી કરવામાં આવી છે. આ વિસ્તારમાં સારું કામ કરતા હતા, આદિવાસી વિસ્તાર છે અને તમામ છૂટાછવાયા વિસ્તાર છે, એમાં સારું કામ હતું. તો આજે અમે અમીરગઢ તાલુકાના સરપંચો એસોસિએશનના તમામ આગેવાનો પાલનપુર ખાતે ગયા, રજૂઆત કરી અધિકારીશ્રીને અને તાત્કાલિક બદલી કરી ઝાલા સાહેબને પાછા ઇકબાલગઢ મૂકવામાં આવે. એને સારું કામ હતું. હમણે તાજેતરમાં બધે લાઇટ જાય છે, અમે ફોન કરીએ તો જવાબ હરકો મળતો નથી અને લોકો જાય તો એમને કોઈ સંતોષ કરે જવાબ મળતો નથી. સાહેબ બહુ સારું કામ કરતા, એમનો તાત્કાલિક પાછું મૂકવા એ અમારી મોગ છે અને તમામ ગામજનો અને તમામ તાલુકાની મોગ છે. તાત્કાલિક ધોરણે ઝાલા સાહેબને પાછા મૂકવામાં આવે એ જ અમારી મોગ છે.